जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 ना गणित में स्वाध्याय 4 भूमिति ना पाया ना ख्यालो विषे आपणे थोड़ुं आगळ शीखी गया तने हवे आपणे आगळ पाछो अभ्यास हजु करवानो बाकी छे। हवे स्वाध्याय 4.5 नी शरूआत करता पहेला आपणे एनी पहेला माहिती लईए। तो एमां शुं कीधुं के चार बाजू धरावता बाजूने चतुष्कोण कहेवामां आवे छे अने चतुष्कोणने चक्रीय रीते नाम आपवामां आवे छे। હવે તમારે આમાં ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે ચલો તમે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી અને તેને નામ આપી વિકર્ણ અને બધું આવે છે। તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કેમ કરે ખબર છે, ચતુષ્કોણ દોરે, ચોરસ દોરે કે ચતુષ્કોણ દોરે, આ રીતનું આપણે દોર્યું હોય તો એના નામ કેમ આપવાના, ઘણા આમ આપતા હોય શું કરે ખબર, એ બી સી અને ડી આ રીતે નામ આપેલા હોય છે। તો આ રીતે નામ આ ખોટા છે આપવાની રીત। શું આપણને કીધું છે કે ચતુષ્કોણને ચક્રીય રીતે નામ આપવામાં આવે છે, એટલે કેવી રીતે, તો કે તમે અહીંયા કરો એ બી સી અને ડી ચક્રીય રીતે, એટલે કે ચક્કર ફરવું જોઈએ આ રીતે, આપણે ચક્કર લાઈનમાં ફેર્યું એટલે એને ચક્રીય રીતે નામ કહેવામાં આવે છે। તમે એ બી સી ડી કોઈ પણ લીધો, હવે તમે એમ જો કે આ એબીસીડી આમ લીધા, મારે એમ લેફ્ટ એમ નથી લેવા અને આપણે આ રીતે એબીસીડી લઈએ, તો કે એ બી સી અને ડી તમે આમ લ્યો તો પણ ચાલે અને આ રીતે ફરો તો પણ ચાલે, બે બાજુ ચાલે, પણ આ રીતે નહીં ચાલે કે એ બી અહીંયા લીધા સીડી અહીંયા લીધા અથવા એ બી અહીંયા અને સીડી અહીંયા, એવી રીતે નહીં। તમારે અહીંથી પેન્સિલ ઉપડી એટલે આ રીતે સીધું આમ જ જવાનું આવશે અથવા આમ જ જવાનું આવે, એક પણ પછી વચ્ચે ક્યાંય ખૂણો મૂકવાનો આવે નહીં, એ રીતે નામ આપવામાં આવે છે, એટલે કે એના નામ ચક્રીય રીતે નામ આપ, ખાસ આ નામ જ છે જે છે, કારણ કે નામ તમે ખોટા આપ્યા હશે તો તમારા વિકર્ણ છે, બાજુની જોડ છે, સામસામેની જોડ લખવાની આવશે, આ બધું લખવાનું આવશે ત્યારે તમારે નહીં ખોટું પડશે, એટલે ખાસ યાદ રાખજો કે નામ જ્યારે આપવાના આવે ત્યારે ચક્રીય રીતે જ નામ આપવાના છે, મન પડે એ રીતે આપણે નામ આપી દેવાના નથી, ભલે નામ તમે તમારી રીતે, જો તમને નામ કીધું જ ન હોય કે તમે એબીસીડી આપો કે પિક ડુઆરએસ આપો, એવું કાંઈ ન કીધું હોય તો તમે તમારી રીતે તમે કોઈ પણ કેપિટલ લેટર લઈને નામ આપી શકો છો, પણ નામ ચક્રીય રીતે આપવા જરૂરી છે। હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ કે નિશ્ચિત બિંદુથી સરખા અંતરે ફરતા જઈએ, એટલે કઈ દાખલા તરીકે બિંદુ છે, આપણે આગળ બિંદુનો ખ્યાલ આપણે લીધો કે બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે, એટલે કે બિંદુ આપણે છે એના નિશ્ચિત અંતરેથી, એટલે કે મારે અહીંયા આટલું અંતરે છે ત્યાંથી એને ગોળ ફરતા જાઓ, તમે આ નિશ્ચિત અંતરેથી આમાં ગોળ 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 ફરતા જાઓ તો આ શેની રચના થાય છે, તો કે આપણને વર્તુળ મળે છે, નિશ્ચિત બિંદુએથી તમે ફરતા જાઓ ગોળ ગોળ એટલે આપણને વર્તુળ મળે છે। હવે તો કે વર્તુળમાં આગળ આ આપણું નિશ્ચિત બિંદુ હતું અને આ અહીંયાથી આપણે આટલું નિશ્ચિત અંતર, નિશ્ચિત બિંદુથી વર્તુળ સુધીના અંતરને શું કહેવાય, તો કે આને શું કહેવાય, તો કે ત્રિજ્યા કહેવાય છે। તમે ચોથા ધોરણમાં હતા ત્યારે પણ ત્રિજ્યાનું આપણે શીખી જ ગયા છીએ બરાબર, એટલે આને ત્રિજ્યા કહેવાય। હવે ત્રિજ્યાને તમે ડબલ કરવાનું તમારા ચોથા ધોરણમાં આવી ગયા, તો આને શું કહેવાય, તો કે આને વ્યાસ કહેવામાં આવે છે બરાબર। આ જે કેન્દ્ર બિંદુ કહેવાય, વચ્ચોવચ્ચે બિંદુ આ વર્તુળનું આવ્યું છે એને કેન્દ્ર બિંદુ કહેવામાં આવે છે, શું કહેવાય, કેન્દ્ર બિંદુ, આ છે આપણું કેન્દ્ર બિંદુ, કેન્દ્ર બિંદુમાંથી પસાર થતો રેખાખંડ હોય એને વ્યાસ કહેવાય, એવું જરૂરી નથી કે આડો જ આ રીતે હોય, પણ કેન્દ્ર બિંદુમાંથી પસાર થતો હોય તો તેને વ્યાસ કહેવામાં આવે છે, એ આ રીતનો હોઈ શકે, આ રીતનો હોઈ શકે, અસંખ્ય આવી શકે, પણ કેન્દ્ર બિંદુમાંથી પસાર થતા હોવા જોઈએ એને જ આપણે વ્યાસ કહીએ છીએ। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આપણે આ વર્તુળ છે, આ કેન્દ્ર બિંદુ છે, હવે આને આપણે વ્યાસ કહેવાય, તો કે ના, આને આપણે વ્યાસ ન કહેવાય, કેમ, કારણ કે કેન્દ્ર બિંદુમાંથી પસાર થતો નથી, તો આને કહેવાય શું, તો કે આને જીવા કહેવાય, શું કહેવાય, જીવા, એટલે કે વર્તુળ પર, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડને જીવા કહેવાય છે, એટલે કે જીવા અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા ગમે ત્યાં, પણ વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર નથી થતી એટલા માટે જીવા છે। હવે બીજું પણ અહીંયા પણ આને પણ જીવાય પણ કહી શકો, એ સૌથી મોટી જીવા પણ છે અને વ્યાસ પણ છે બરોબર, એટલે એને જીવાય પણ કહી શકાય ને વ્યાસ પણ આપણે કહેવામાં
આવે છે. આગળ આપણે બીજું જોઈએ. આ કેન્દ્ર બિંદુ છે. હવે તો કે આ અહીંયા આપણે એક ચાપ આ રીતે એમ ચાપ કરેલી હોય એટલો ઘાટો ભાગ કરેલો હોય અને જીવા હોય અને અહીંયા આપણે છાયાંકિત કરેલો ભાગ હોય તો આને શું કહેવાય? તો આને વૃત્તખંડ કહેવાય છે. શું કહેવાય છે? વૃત્તખંડ. બીજું તો કે ચાપ છે અને ચાપ થી બે રેખાખંડ વર્તુળને જોડે છે તો આને આ છાયાંકિત ભાગને શું કહેવામાં આવે છે? તો કે આને વૃતાંશ કહેવામાં આવે છે. બરોબર, આને વૃતાંશ કહેવાય અને વૃત્તખંડ કહેવાય. ખાસ યાદ રાખજો, વૃત્તખંડ અને વૃતાંશમાં મોટા ભાગનાને ભૂલ પડતી હોય છે. વૃતાંશ એટલે કે કેન્દ્ર બિંદુથી વર્તુળ સુધીના બે રેખાખંડ વડે ઘેરાયેલા ભાગને આપણે વૃતાંશ કહે છે અને જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવામાં આવે છે? તો કે વૃત્તખંડ કહેવામાં આવે છે. આપણે આગળ આજ આગળના સ્વાધ્યાયમાં આનો જ આપણે અભ્યાસ કરવાનો છે અને પરીક્ષામાં આ તમારે 3 માર્કમાં પૂછાય જ છે કે કેન્દ્ર બિંદુ જણાવો, ત્રિજ્યા જણાવો, વ્યાસ જણાવો, વૃતાંશ, વૃત્તખંડ, જીવા, આ બધું જ તમારે પરીક્ષામાં પૂછાય જ છે. એટલે ખાસ યાદ રાખવાનું રહેશે. ચલો સ્વાધ્યાય ચાપોઈન્ટ 5 માં આપણે દાખલા નંબર 1 જોઈએ. તો ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો અને તેમાં વિકર્ણ દોરો અને વિકર્ણના નામ આપવાના છે અને તે વિકર્ણ છે એ ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં એ આપણે અહીંયા કહેવાનું છે. તો સૌથી પહેલા આપણે ચતુષ્કોણ દોરીએ. ચતુષ્કોણને આપણે નામ આપવાનું છે. તો ચતુષ્કોણને આપણે નામ આપીએ પી ક્યુ આર એસ. તમે જોઈ શકો છો કે મેં ચક્રીય રીતે નામ આપેલા છે કે પી ક્યુ આર એસ. આ રીતે આપણું આમ લાઈનમાં ચક્કરમાં જવાનું છે. બરોબર, હવે આપણે અહીંયા લખીએ કે અહીં ચતુષ્કોણની નિશાની છે. ચતુષ્કોણ પી ક્યુ આર એસ આપેલ છે. બરોબર, ચતુષ્કોણ દોર્યો. હવે તો કે વિકર્ણ, આપણે વિકર્ણનું આગળ શીખી ગયા. વિકર્ણ કોને કહે? તો કે સામ સામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને આપણે વિકર્ણ કહીએ છીએ. તો પહેલા તો શિરોબિંદુ શું? તો કે પાસ પાસેની બાજુઓ જ્યાં મળે છે તેને આપણે શું કહીએ છીએ? તો કે શિરોબિંદુ. તો આ શું થઈ? આપણી બાજુ થઈ કહેવાય. આ આપણી બાજુ છે. તો કે બાજુ મળે ત્યાં શિરોબિંદુ. એટલે કે આ શિરોબિંદુ. હવે તો કે સામ સામેના શિરોબિંદુઓને જોડવાથી એટલે કે આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને આપણે જોડવાથી આપણને શું મળે છે? તો કે વિકર્ણ મળે છે. એટલે આપણે એને જોડી દેવાનું. એ જ રીતે આપણે સામ સામેનો વિકર્ણ એટલે આને પણ આપણે જોડી દેવાનો રહેશે. હવે આમાં કીધું છે કે ચતુષ્કોણ વિકર્ણ છે એ ચતુષ્કોણના અંદરના ભાગમાં મળે છે કે બહારના ભાગમાં? ક્યાં મળે? તો કે અંદરના ભાગમાં મળે છે. તો અહીંયા આપણે લખીશું કે આપેલ છે જેમાં વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં મળે છે. વિકર્ણો વિકર્ણો આપણને કયા મળ્યા? તો કે પી આર રેખાખંડ અને ક્યુ એસ રેખાખંડ. વિકર્ણો પી આર અને રેખા વિકર્ણો રેખાખંડ પી આર અને રેખાખંડ ક્યુ એસ મળે છે. બરોબર, આ રીતે આપણે અહીંયા દાખલો પૂર્ણ થાય. ચલો દાખલા નંબર આપણે બીજો જોઈએ. તો શું કહેવા માંગે છે? કે ચતુષ્કોણ કે એલ એમ એન ની કાચી આકૃતિ દોરવાની છે. સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની કીધી છે તો આપણે આકૃતિ પહેલા દોરી લઈએ. કે એલ એમ એન. હવે જો તમે હું નામ હમણાં મેં આમ આપ્યા હતા ચક્રી રીતે, હવે હું આ રીતે આપું છું કે એલ એમ અને એમ. એવું જરૂરી નથી કે મારે આમ જ હું નામ આપી શકું. બરોબર, ચક્રીય રીતે એટલે કે આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે એક પણ ખૂણો મૂકવા વિના આપણે નામ આપવાના છે. સૌથી પહેલું કે સામ સામેની બાજુની આપણે બે જોડી લખવાની છે. તો આપણે એનું લખીએ કે સામ સામેની બાજુની બે જોડ.
સામસામેની બાજુની કીધી છે એટલે આપણે આ બાજુ હોય લીધી હોય તો એની સામેની બાજુ આ થાય એવી એક જોડી મળે તો આપણે અહીંયા લખીએ કે KN રેખાખંડ KN અને LM આ એક જોડી થઈ હવે તો કે બીજી શું આવે તો કે આ આપણે લઈએ KL KL રેખાખંડ અને NM રેખાખંડ સામસામેની કીધી છે એટલા માટે હવે તો કે સામસામેના ખૂણાની બે જોડી લખવાની છે તો આપણે B માં કરીએ કે સામસામેના ખૂણાની બે જોડ એમાં પહેલી લખીએ સામસામેનો ખૂણો લખવાનો છે તો કે આપણે K લખીએ અને ખૂણો M લખવાનો છે તો કે ખૂણો K અને ખૂણો M બીજી જોડીમાં તો કે ખૂણો N ની સામે L એટલે ખૂણો N ની સામે ખૂણો L હવે C માં શું કીધું છે આપણે કે પાસ પાસેની બાજુની બે જોડી લખવાની છે પાસે પાસેની તો કે KL KL રેખાખંડ હવે KL ની બાજુમાં બે થાય KN ની થાય અને LM થાય આપણે જે લખવું હોય લખી શકીએ તો આપણે લખીએ કે KN અને બીજી શું આવે તો કે હું આ લખું મારે હવે પાસેની આ લખી છે કે M NM એની બાજુમાં શું થાય તો કે LM એ પણ થાય અને અહીંયા KN છે એ પણ એની બાજુની જ થાય બરોબર પાસેની બાજુની એટલે કે પાસેની જોડી થાય હવે આપણે D માં કરીએ કે પાસે પાસેના ખૂણાની બે જોડી ખૂણો એટલે કે આ ખૂણો થયો તો કે ખૂણો કે એની પાસેનો ખૂણો શું થાય તો કે ખૂણો L બીજો તો કે ખૂણો મારે M લેવો હોય એની બાજુનો શું લઉં પાસેનો એટલે કે L લઉં બરોબર આ રીતે આપણે એના પાસે પાસેના તો કોઈ પણ લખી શકે L લીધો હોય તો એની પાસેના બે થાય M લીધો હોય તો બે આ થાય K લીધો હોય તો આ બે થાય આ રીતના આપણને પાસે પાસેના મળે ચલો સ્વાધ્યાય આપણે 4.6 ચાલુ કરીએ એમ આપણે દાખલા નંબર પહેલો કે બાજુમાં આપેલ આકૃતિ પરથી આપણે આ બધું આપણે કહેવાનું છે કે ક્યાં શું આવ્યું છે આપણે મેં તમને સમજૂતીમાં જ બધું શીખવાડેલું હતું છતાં પણ આપણે અહીંયા શીખીએ તો કે પહેલું છે કે વર્તુળનું કેન્દ્ર તો મેં તમને કીધું હતું કે જે સરસ બરાબર એકદમ મધ્યમાં આવેલું છે વર્તુળનું કેન્દ્ર છે તો અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર શું છે તો આપણે એ લખીએ કે વર્તુળનું કેન્દ્ર શું મળે છે વર્તુળનું કેન્દ્ર બિંદુ O તે વર્તુળનું કેન્દ્ર છે બીજું શું કીધું છે કે ત્રણ ત્રિજ્યાઓ લખવાની છે તો B માં આપણે લખીએ કે ત્રણ ત્રિજ્યાઓ એમાં સૌથી પહેલા ત્રિજ્યાવાળું કીધું તું મેં તમને કે આપણે કેન્દ્ર બિંદુથી વર્તુળ સુધીના બિંદુને જોડતા રેખાખંડને આપણે ત્રિજ્યા કહે છે કેન્દ્ર બિંદુથી વર્તુળ સુધીના બિંદુને જોડતા રેખાખંડને આપણે ત્રિજ્યા કહે છે એટલે કે OB સૌથી પહેલા આપણે રેખાખંડ OB આવશે એક પછી OA અને ત્રીજું OC આ ત્રણ આપણી ત્રિજ્યાઓ થઈ હવે આપણે C માં જોઈએ તો કે C માં શું કીધું છે તો કે વ્યાસ કીધો છે તો આપણે વ્યાસ લખીએ વ્યાસ મેં તમને શું કીધું હતું કે વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર થતા રેખાખંડને અને વર્તુળના બે બિંદુને જોડતા રેખાખંડને આપણે વ્યાસ કહે છે એટલે કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય છે અને વર્તુળ પરના બે બિંદુને જોડે છે તેને આપણે વ્યાસ કહે છે એટલે આપણો વ્યાસ શું આવ્યો તો કે AC રેખાખંડ આપણો વ્યાસ છે ડી જોઈએ તો કે જીવા જીવામાં મેં કીધું હતું કે જે વ્યાસ છે એ સૌથી મોટી જીવા છે એટલે આપણી આ સૌથી મોટી જીવા છે એ સિવાયની આપણી બીજી જીવા કઈ છે કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહે છે એટલે આપણે ED રેખાખંડ આવશે અથવા DE પણ લખી શકો તમે હવે તો કે E માં અંદરના ભાગના બે બિંદુઓ
આપણે એ લખીએ કે અંદરના ભાગના બે બિંદુઓ તમે તમે વર્તુળની અંદર જોઈ શકો છો કે અંદર બે બિંદુ આવેલા જ છે ઓ અને પી તો આપણે બિંદુ ઓ અને પી ત્યારબાદ આપણે લઈએ એફ તો એફ માં શું આપણને કીધું છે કે બહારના ભાગનું બિંદુ તો બહારના ભાગનું બિંદુ આપણને કયું છે તો તમે જુઓ તમારી બુકમાં તમને કયું આપેલું છે બહારના ભાગમાં બિંદુ બિંદુ ક્યુ આપેલો છે આપણને આપણે અહીંયા લખવાનો રહી ગયો છે અહીંયા ક્યુ તો બહારના ભાગનું બિંદુ બિંદુ ક્યુ હવે જો બહારના ભાગના કીધું તો તમને એમ થાય કે આ બધા બહાર નહીં એ બધા બહારના નથી આ બધા છે ને વર્તુળ ઉપરના બિંદુ છે બહારના ભાગનું એટલે કે તમને વર્તુળને ક્યાંય પણ લઈને ટચ ન થતો હોય એની બહાર એકદમ આવેલું હોય એટલે જો આ વર્તુળની અંદર છે વર્તુળ ઉપર નથી એટલા માટે વર્તુળની અંદર એટલે વર્તુળની ઘણે દૂર આવેલું છે એટલા માટે બહારના ભાગનું બિંદુ ત્યારબાદ શું છે તો કે જી આપણને પૂછ્યો છે જીમાં શું છે તો કે વૃત્તાંશ પૂછ્યો છે વૃત્તાંશ મેં તમને કીધું હતું કે આપણા કેન્દ્રબિંદુથી બે રેખાખંડ અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને આપણે શું કહે છે તો કે વૃત્તાંશ આપણો એનો ઘેરાયેલો પ્રદેશ છે એને વૃત્તાંશ કહે છે એટલે આપણો વૃત્તાંશ શું આવ્યો તો કે AOB આપણો વૃત્તાંશ છે AOB હવે તો કે વૃત્તખંડ એચ આપણે એવા એચમાં વૃત્તખંડ તો વૃત્તખંડ એટલે આપણો જીવા વડે અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને આપણે વૃત્તખંડ કહે છે તો આને આપણે ED રેખાખંડ તરીકે વૃત્તખંડમાં આપણે લઈ શકીએ છીએ આ રીત તમારી પરીક્ષામાં આવી જ રીતે પૂછાય છે આવું આપેલું હોય ઘણી વખત તો તમારે વર્તુળ દોરવાનું હોય ને આ બધા દર્શાવવાના પણ હોય છે ચલો આપણે દાખલા નંબર 2 જોઈએ શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે તો આપણે હમણાં આપણે આગળ વર્તુળમાં જોયું હતું આપણે એક વર્તુળ આ રીતે કર્યું અને આ કેન્દ્ર બિંદુ હોય તો આ જીવા છે જ કારણ કે દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા છે જ વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય છે એટલે વ્યાસ છે પણ બે બિંદુઓને વર્તુળ પરના બે બિંદુઓને જોડે છે એટલા માટે એ જીવા છે તો દરેક વ્યાસ છે એ વર્તુળની જીવા તો છે જ એટલા માટે અહીંયા આવશે કે હા દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે હવે બીજું શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે તો આપણે અહીંયા વર્તુળ દ્વારા શીખીએ જોઈએ કે દરેક આ વર્તુળ છે હવે અહીંયા આ જીવા હોય તો એ વ્યાસ નથી દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી એટલે અહીંયા આવશે કે ના દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી કારણ કે જીવા તો ઉપર નીચે ગમે ત્યાં આવી શકે કેન્દ્રબિંદુમાંથી પસાર થતો હોય તો જ એ વ્યાસ આવે એટલા માટે બીજાનો જવાબ આવશે આપણે ના હવે આપણે આગળ દાખલા નંબર 3 જોઈએ મેં તમને આના પહેલાના દાખલામાં કીધું હતું કે તમારે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે એવી રીતનું છે કે વર્તુળ દોરવાનું છે અને દર્શાવવાનું છે તમે પાંચમામાં હતા ત્યારે મેં તમને કીધું હતું કે વર્તુળ જ્યારે પણ દોરવાનું આવે ત્યારે તમારે સૌથી પહેલા શું નક્કી કરવાનું કેન્દ્ર બિંદુ નક્કી કરવાનું છે બિંદુ ટપકું તમારે તમારા કાગળ ઉપર તમારા પેપર ઉપર નોટબુકમાં પહેલા એક બિંદુ કરી લેવાનું છે અને પછી તમારે યોગ્ય માપનું તમારે જેટલું માપ લેવું હોય એટલું માપ લઈને પરિકર એટલા માપનું ખોલવાનું પરિકરની અણી અહીંયા સ્ટીલની અણી જે પરિકરની છે એને એ રાખવાની અને પરિકરને ફેરવી અને આપણે વર્તુળ દોરવાનું છે ક્યારેય કોઈએ હાથેથી વર્તુળ દોરી લેવાનું નથી પરીક્ષામાં હું ખોટું જ પાડીશ બરોબર એટલે વર્તુળ દોરવા માટે તમારે કેન્દ્રબિંદુથી જ વર્તુળ દોરવાનું છે હવે તો અહીંયા આવી શબ્દ તો બોલી ગઈ કે કેન્દ્રબિંદુથી જ વર્તુળ દોરવાનું છે એટલે આપણે અહીંયા દર્શાવવાનું છે કે અહીંયા આપણે બિંદુ છે એને આપણે ઓ નામ આપીએ કેન્દ્રબિંદુ ઓ તો અહીંયા આપણે સાથે સાથે લખતા પણ જઈશું કે ઓ કેન્દ્રબિંદુ ઓ બીજું તો કે ત્રિજ્યા દોરવાની છે તો આપણે અહીંયા ત્રિજ્યા આપીએ ત્યાં નામ આપીશું એ એટલે આપણે અહીંયા બી લખશું ત્રિજ્યા તો કે ત્રિજ્યામાં આપણે શું આવ્યું તો કે ઓ એ રેખાખંડ ત્રિજ્યા આવી ત્રીજું સી છે કે વ્યાસ તો વ્યાસ આપણે આ બે બિંદુને આપણે જોડીએ
એટલે આપણને શું મળે છે તો કે વ્યાસ મળે છે આપણે અહીંયા નામ આપી દઈએ b તો અહીંયા c માં લખીએ કે વ્યાસ વ્યાસ શું મળ્યો તો કે ab રેખાખંડ આપણને વ્યાસ મળે છે ત્યારબાદ આપણે d લઈએ તો d માં શું છે વૃત્તાંશ આપેલો છે વૃત્તાંશ શબ્દ આવે એટલે તમારે કેન્દ્ર બિંદુ થી બે રેખાખંડ વર્તુળને જોડતા હોવા જોઈએ અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને આપણે વૃત્તાંશ કહીએ છીએ એટલે આ આપણું જે આવ્યું આ આપણે વૃત્તાંશ છે એટલે આપણે d માં લખીશું વૃત્તાંશ હવે અહીંયા તમારે નામ આપવા પડશે તો આપણે અહીંયા c અને અહીંયા d તમને જે મન પડે તમે યોગ્ય રીતે નામ આપી શકો છો હવે તો આપણે c o d વૃત્તાંશ c o d આપણે લખીએ હવે e જોઈએ તો કે વૃત્તખંડ આપણે લખીએ વૃત્તખંડ મેં તમને કીધું તું કે જીવા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને આપણે વૃત્તખંડ કહેવામાં આવે છે અહીંયા આપણે નામ આપીશું e અને f તો અહીંયા રેખાખંડ EF તે આપણો વૃત્તખંડ થાય પછી તો કે F અંદરના ભાગનો બિંદુ અંદર તમારે કોઈ પણ જગ્યાએ આપણે બિંદુ લેવાનું છે ત્યાં આપણે નામ આપીએ R અને અહીં લખીએ કે અંદરના ભાગના બિંદુ અંદરના ભાગના બિંદુમાં આપણને બે બિંદુ અંદર મળે છે O અને R તો આપણે અહીં લખીશું O અને R ત્યારબાદ આપણે G જોઈએ તો કે બહારના ભાગનો બિંદુ આ સિવાયના વર્તુળ ઉપરના નથી પૂછે આપણને બહારના ભાગનું પૂછ્યું છે આપણે અહીંયા P બિંદુ લઈએ અને અહીંયા લખીએ કે બહારના ભાગનું બિંદુ શું લીધું આપણે બિંદુ P લીધું છેલ્લું ચાપ આપણે લખવાની છે તો કે ચાપ આપણે અહીંયા તમે આને ચાપ પણ લખી શકો છો આ રીતની આપણે અર્ધ વર્તુળ હોય નિશાની કરવાની આવે છે એને ચાપ કહેવામાં આવે છે ચલો હવે આપણે છેલ્લો પ્રશ્ન કે ખરા છે કે ખોટા તો અહીંયા આપણે ખરા ખોટા આપેલા છે કે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે તો આપણે અહીંયા વર્તુળમાં જોઈએ આપણું કેન્દ્ર બિંદુ છે આ બે વ્યાસ હોય કે વ્યાસ હંમેશા કેન્દ્ર બિંદુમાં છેદતા જ હોય કારણ કે તો જ એને વ્યાસ કહેવાય કેન્દ્ર બિંદુમાંથી પસાર થતા હોય બે હોય કે ચાર હોય કે પાંચ હોય બરોબર એ બધા જ કેન્દ્ર બિંદુમાંથી જ પસાર થતા હોય છે એટલે આપણું એ સાચું છે કે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે જ છે એટલે આપણું આ વિધાન કેવું છે તો કે સાચું છે અને વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય તો જ એને કેન્દ્ર કહેવાય તો જ આપણું વર્તુળ દોરી શકીએ એટલા માટે આ વિધાન પણ આપણું કેવું છે તો કે સાચું છે હવે તમારે અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે પરંતુ તમારે આ પ્રેક્ટિસ વર્ગમાંથી આની ખૂબ જ પ્રેક્ટિસ કરવાની છે હમણાં આપણે આગળ દાખલો જોયો વૃત્તાંત નોન વૃત્તખંડ વાળા એવા પરીક્ષામાં પૂછાય જ છે એટલે એ અને જે મેં બધી સમજૂતી લખાવેલી છે તે બધી જ પાકી કરી લેવાની અને આપણા પાઠ્યપુસ્તકમાં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે ત્યાં આપણે આપણે સી ચર્ચા કરેલી છે તે ધ્યાનથી સરસ રીતે બે વખત વાંચવાની અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે.